કરાભાઈ રબારી ભાજપમાં જોડાયા છે સીઆર પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં તેમનો સ્વાગત કર્યું છે શકરાભાઈ ઘાટલોડિયાના મામલતદાર હતા ભાજપ માલધારી સંમેલનમાં તેઓ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે બરોડા ડેરીના દુધિયા રાજકારણની આશા કેતન સી સીઆર પાટીલ સાથે કરી છે વાત મુખ્યમંત્રી સાથે પણ કરશે ચર્ચા સમાધાન ન થાય તો હલ્લા બોલનો કાર્યક્રમ યથાવત રહેશે આવતીકાલ સુધી ભાવ ફેરને લઈને લેવાઈ શકે છે નિર્ણય કાલ સાંજ સુધીમાં સારા સમાચાર મળવાની પણ આશા છે ધારાસભ્યનો આરોપ છે કે પશુપાલકોને ભાવફેર મળ્યો નથી ડેરીની આવક છતાં પણ પશુપાલકોને ભાવફેર આપવામાં નથી આવ્યો ભાવફેર ન આપતા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે અને હાલમાં પ્રતિ કિલો ફેટે છસો પંચોતેર રૂપિયા મળે છે છેલ્લા બે વર્ષથી પ્રતિ કિલો ફેટે છસો પંચોતેર મળી રહ્યા છે વડોદરા ડેરી નફો કરી રહી છે તો ભાવ પણ વધવો જોઈએ હાલમાં વડોદરા ડેરીના ચેરમેન ભાજપના દિનેશ પટેલ છે વડોદરા ડેરીમાં ભાજપ પ્રેરિત પેનલનું રાજ છે હાલ પ્રતિ કિલો ફેટે છસો પંચ્યાસી અપાય છે દિનેશ પટેલ અને ઇનામદાર ગ્રુપ પોતપોતાના દાવા કરી રહ્યા છે ચેરમેન અને હોદ્દેદાર સામે ભાજપના ધારાસભ્ય મેદાને પડ્યા છે વડોદરા ડેરીમાં ભાવ મુદ્દે વિવાદ ધારાસભ્યનો મત ડેરીનો મત ડેરીના પશુપાલકોને ભાવ છે ડેરી નફો કરે છે ભાવ ફેર મળવો જોઈએ ભાવ ફેર આપવામાં આવે છે ભાવ ફેર નહીં મળે તો ગુરુવારે બોલ કરશે તેવું ધારાસભ્યો કહી રહ્યા છે તો બંને પક્ષ પોતપોતાની વાત કરી રહ્યા છે કોણ સાચું કોણ ખોટું પરંતુ વિવાદ જરૂર અહીં છે મોડી મંડળ પછી અમારા મુખ્યમંત્રી શ્રી બધા જ પરિણામ લાવવા માટે અત્યારે મધ્યસ્થી કરી રહ્યા છે અને સો ટકા મને વિશ્વાસ છે કે અમારું મોડી મંડળ પશુપાલકના હિતમાં નિર્ણય કરશે મને લાગે ત્યાં સુધી ગુરુવારના હલ્લાબોલનો કાર્યક્રમ પહેલા પરિણામ સો ટકા સારું આવશે પણ જો કદાચ કોઈ કારણ હજુ પણ અટવાયું તો અમારા કાર્યક્રમ ચાલુ એવું કહી રહ્યા છે કે આવતીકાલ સુધી લાગે થશે મને બેન કે છે એટલે મને પણ વિશ્વાસ છે મને બરોડા ડેરીના સત્તાધીશો પર વિશ્વાસ નથી પણ આ લોકો જે અમારા મોડી મંડળ અમારા વડીલો જે કહી રહ્યા છે એ પ્રમાણે હું પણ વિશ્વાસ રાખું છું કે સો એમને પરિણામ આપું જ હા થઈ છે પ્રદેશ અધ્યક્ષ સાહેબ વાત થઈ છે અમારા મુખ્યમંત્રી સાહેબ સાથે વાત અને હવે પરિણામના દિવસોની ઘડીઓ ગણાઈ રહી છે અટકાયત કોઈની કરી નથી પોલીસ પોલીસે ફોન કર્યો તાત્કાલિક છોડી દીધા બધા જ આવી ગયા છે અમારી સરકાર છે અમારે ધરપકડ કરવા માટે સાયમ ટાઈમ લેવો પડે ભાઈ પ્રદેશ અધ્યક્ષ સાથે વાત થઈ છે કેતનભાઈની અને કેતનભાઈનું એવું કેવું છે કે હકારાત્મક જે છે તે નિર્ણય આવશે શું કહેશો તમે અરે પશુપાલકના હિતના અન્યાય થયો છે ન્યાય માટે એમને આપવું જ પડશે ના છૂટકે ના આપે તો તલવાર કાઢી છે ડેરીના જે ડાયરેક્ટરો છે સાંજે આવશે એની સાથે અમે વાત કરીશું કેતનભાઈ પોતે પણ પશુપાલકોની વાત માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી સમક્ષ કરશે અને ત્યાર પછી ચોક્કસ પશુપાલકો માટેનો સારો નિર્ણય થાય એવું મારું માનવું છે

તાલીબાનોની સત્તા બાદ ડ્રગ્સ મોકલાયું હતું ગુજરાતના પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ મોકલાયું હતું આંધ્રપ્રદેશ ગુજરાત યુપીમાં હાલમાં ચાલી રહી છે તપાસ

હોય તાલુકા વિકાસ અધિકારીની જગ્યા હોય કે જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીટીઓ કે અન્ય સંવર્ગની જગ્યાઓ હોય અમે અલગ અલગ પ્રકારના છ થી સાત સંવર્ગની એ પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય તલાટીકમ મંત્રી હોય એવા ગ્રામ સેવકો હોય એવી તો અનેક જે જગ્યાઓ ખાલી છે વર્ષોથી ભરાયેલી નથી એવી અમે નજીકના દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો અવરોધાય નહીં અને વધુ વેગવંતા બને એ માટે અમે પંદર હજાર જેટલી જગ્યાઓ ટૂંક સમયમાં આ માટે ભરવા માટેને અમે એક સુચારુ આયોજન કરેલું છે

જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના પ્રમુખ કે વિવિધ કમિટીના અધ્યક્ષો હોય એમને વિશ્વાસમાં લઈને એમને સાથે રાખીને જો કાર્ય કરે તો એ વધુ દીપી ઉઠશે અને પંચાયતના આ પદાધિકારીઓનું માન સન્માન જળવાય એ જોવા માટે મેં દીડીઓ ખાસ તાકીદ કરી છે રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના નવા નિમાયેલા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મિરજાએ અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે મંત્રી બ્રિજેશ મિરજાએ કહ્યું છે કે શ્રમિકો માટે આ યોજના એક મહિનાના ગાળામાં શરૂ થશે એ અન્નપૂર્ણા યોજના છે એ અન્નપૂર્ણા યોજના આ કોરોનાને કારણે થોડીક એમાં જેની કામગીરીમાં જે થોડી સ્થગિતતા આવી ગયા છે એ પુનઃ જોબનવંતી બને અને પુનઃ જીવંત કરીને એ આ અન્નપૂર્ણા યોજના દ્વારા જે અગાઉ જે ગતિથી કામ થતું હશે એવું કામને ગતિ મળે એ માટે મેં અધિકારીઓને તાકીદ કરી છે